नमस्कार मित्रों, हमें आपने धोरण आठ की अंदर अवयवीकरण एनी अंदर जे अवयव मेळवता शीख्या पदावली ना हमें आपने अवयवीकरण की अंदर नित्य संबंध उपयोग करी अने अवयव के रीते मेळवा एना विषय आपने जोईशु। तो नित्य समूह अगर आपने शीख्या छे तो ए नित्य समूह નો ઉપયોગ કરવાનો છે કે a plus b નો વર્ગ બરાબર શું થાય, એટલે a નો વર્ગ plus 2ab plus b નો વર્ગ, એક આ નિત્ય સમ, બીજો નિત્ય સમ સમજે a minus b નો વર્ગ, તો a નો વર્ગ minus 2ab plus b નો વર્ગ, અને એના પછી છે a નો વર્ગ minus b નો વર્ગ, તો a plus b અને બીજો અવયવ મળશે એનો a minus b। અત્યારે આ ત્રણ નિત્ય સમનો ઉપયોગ કરી અને આપણે અવયવો મેળવીએ, કઈ રીતેના અવયવો મેળવવા આપણે નિત્ય સમનો ઉપયોગ કરીને એના જે આપણે જે પાઠ્યપુસ્તકના ઉદાહરણો છે એ જોઈશું। તો અહીં એક ઉદાહરણ છે, આપણે જે આપણે જોઈએ એના વિશે આપણે જોઈએ। ઉદાહરણ ચાર શું કહે છે કે x નો વર્ગ + 8x + 16, x નો વર્ગ + 8x + 16 ના અવયવો મેળવો, અથવા તો અવયવીકરણ કરો એવું તો કહી શકાય છે। હવે અહીંયા x² + 8x + 16 એ જો પ્રથમ પદ, અંતિમ પદ અને આ મધ્ય પદ, અથવા તો પ્રથમ પદ, દ્વિતીય પદ અને તૃતીય પદ પણ આપણે કહી શકીએ છીએ। અહીંયા તમે જો a નો વર્ગ + 2ab + b નો વર્ગ એમાં શું હોય છે, અહીંયા પ્રથમ પદ અને આ અંતિમ પદ એ b બંને લાસ્ટમાં હોય છે, બંને એક સંખ્યા હોવી જોઈએ, તો પૂર્ણ વર્ગ હોવી જોઈએ, એનો વર્ગમૂળ નીકળવું જોઈએ। તો જોઈએ અહીંયા x નો વર્ગ છે, તો x ના વર્ગનો વર્ગમૂળ શું નીકળશે, x નો કૌંસ ની બહાર વર્ગ, એ લાસ્ટ માં શું છે પ્લસ 16, તો 16 ને 1 નો 16 નો વર્ગમૂળ શું આવે છે, તો 4 નો કૌંસ ની બહાર વર્ગ। હવે અહીંયા વચ્ચેના પદમાં પ્લસ છે, તો શું મૂકીશું, પ્લસ, અને વચ્ચેનું પદ કેટલા વડે ગુણેલું હોય છે ભાઈ, તો 2 વડે એનો ગુણાકાર, પ્રથમ પદનો અને અંતિમ પદના જે વર્ગમૂળ છે એનો ગુણાકાર હોય છે। તો પ્રથમ પદ x નો વર્ગ કરતા વર્ગમૂળ શું આવ્યું છે, x, અંતિમ પદ 16 નો વર્ગમૂળ શું આવ્યું છે, 4 વડે ગુણો 2 6 8 x ભરી રહે છે, તો એનો અવયવ કયો છે, તો એનો અવયવ પ્રથમ પદ ને અહીં લખીશું કોણ છે, તો x વચ્ચે પ્લસ છે, તો શું લખીશું, પ્લસ લાસ્ટ નો x 4 નો કૌંસ ની બહાર વર્ગ, એ આ આપણે જે x² + 8x + 16 છે એનો અવયવ શું છે, તો x 4 નો વર્ગ એનો અવયવ છે। કયા નિત્ય સમનો ઉપયોગ કર્યો, તો અહીંયા જે a + b ના વર્ગના વિસ્તરણ સૂત્ર જે નિત્ય સમ છે એનો આપણે ઉપયોગ કર્યો છે। તો આપણે એક બીજું ઉદાહરણ જોઈએ, ઉદાહરણ 6 અને ઉદાહરણ 5 છે, ઉદાહરણ 5, ઉદાહરણ 5 શું કહે છે કે 4y નો વર્ગ - 4y નો વર્ગ - 12y + 9 ના અવયવો મેળવો, અથવા તો અવયવ પાડો, અથવા તો અવયવીકરણ કરો એવું પણ કહી શકે છે। તો 4y નો વર્ગ - 12y + 9, તો અહીંયા જો અહીંયા વચ્ચે માઇનસ છે, તો જો કયા વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરશે, એનો વર્ગ માઇનસ 2b + b નો વર્ગ। હવે અહીંયા એના માટે પણ પ્રથમ પદ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ છે, 4y નો વર્ગ, તો 4 નો વર્ગમૂળ સૂત્ર શું નીકળશે, 2, y નો વર્ગ, તો y નો કૌંસ ની બહાર વર્ગ, 2y નો કૌંસ ની બહાર વર્ગ, લાસ્ટ નો કોણ છે 9, તો 9 નો વર્ગમૂળ શું આવે છે, 3, અને એનો કૌંસ ની બહાર વર્ગ, એટલે 9 જળવાઈ રહે છે। લાસ્ટ વચ્ચે મધ્ય પદમાં માઇનસ છે, તો શું મૂકીશું, માઇનસ, 2 વડે ગુણાકાર કોનો કોનો, 2y નો અને 3 નો, તો કૌંસમાં 2y અને બીજા કૌંસમાં શું આવશે, અહીંયા 3, 2 2 4 3 12y જવાબી રહે છે। ઓકે, તો હવે એનો અવયવ કયો મળ્યો, તો અહીંયા 2y પછી માઇનસ, તો માઇનસ, અને 3 નો કૌંસ ની બહાર વર્ગ, ઓકે, આ એનું શું છે, અવયવ છે। તો મિત્રો અહીંયા આપણે બંને નિત્ય સમૂહ કયા કયા, a + b નો વર્ગ અને a - b નો વર્ગ બરાબર કયા પ્રકારનો અવયવ મળે છે, અથવા તો અહીંયા આ પ્રકારનો અવયવ હોય છે, પદાવલી અંદર છે એના પરથી આ અવયવ કયો રીતે મળે છે આપણને ખબર પડવી જોઈએ। શું હોય છે, તો પ્રથમ પદ અને અંતિમ પદ બંનેનો કેવો હોય છે, વર્ગમૂળ નીકળેલો પૂર્ણ વર્ગ સંખ્યા હોય છે, અને એ બંનેના વર્ગમૂળનો વચ્ચેના પદનો 2 વડે ગુણાકાર થયો હોય છે। તો આ પ્રકારના અવયવ અહીંયા આપણે a + b નો a નો વર્ગ + 2 + b નો વર્ગ હોય, તો a + b નો વર્ગ અવયવ મળે છે, a નો વર્ગ - 2 + b નો વર્ગ હોય, તો અહીં - 2
આપણે એક ઉદાહરણ જોઈએ Minus 4 L M. Right? Constant. Constant. L over.
यह L नो वर्ग प्लस 2LM माइनस 4LM बत्ता M नो वर्ग तो यह 2 प्लस 6 अने 4 दिवा से माइनस तो प्लस माइनस सुखा जे भाई माइनस तो यह L नो वर्ग माइनस 2LM बत्ता M नो वर्ग हजु पण M नो वर्ग कयो हशे हे जोवा छे तो L એ પૂર્ણાંક છે L નો વર્ગ એ પૂર્ણાંક છે તો L નો કૌંસની બહાર વર્ગ બત્તા M નો કૌંસની બહાર વર્ગ વચ્ચે માઇનસ 2L m કૌંસમો લઈ અને એનો અવયવ બનશે l માઇનસ m નો કૌંસની બહાર વર્ગ તે આપેલા જે પદાવલિ છે એનો અવયવ શું હશે તો l માઇનસ m નો વર્ગ ઓકે તો મિત્રો અહીં સ્વાધ્યાય જે 14.2 છે એનો આ પ્રશ્ન નંબર 1 તમારે તમારા નોટબુકનો બાકીના દાખલા સાથે લખી દેવાનો છે હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું Yeah.
तो माइनस 28 बीसी 49 माइनस छे तो प्लस 49 सी नो वर्ग મળે છે હવે અહીંયા દરેક આના વર્ગ કરશું તો અહીં શું આવશે 25 છે તો 25 એ નો વર્ગ ની જગ્યાએ શું આવશે 5 એ નો કૌંસ ની બહાર વર્ગ માઈનસ સક્રિય કૌંસ માં એ 4 છે તો 2 બી નો વર્ગ અહીંયા 49 તો પ્લસ શું આવશે 7 સી નો કૌંસ ની બહાર વર્ગ પછી ના પર નો 2 વડે કોનો કોનો 2 બી અને 7 સી નો શું આવશે ગુણાકાર આવશે હવે ના અવયવો કયા છે જોઈએ 5 ए नो कौंस की बाहर वर्ग ऊपर यहां वर्ग यहां अवयव क्या आवशे तो 2 बी माइनस 7 सी नो कौंस की बाहर वर्ग अब बनने वाली पूर्ण वर्ग संख्या आ गई तो एक वक्त शू लेशु यहां प्लस तो બીજી વખત શું આવશે માઈનસ અને અહીં આપણે કોણ જોઈએ જો 5 ए 2 बी माइनस 7 सी ओके एक વખત અહીં શું લીધું પ્લસ લીધું હવે બીજી વખત શું આવશે ત્યાં માઈનસ તો અહીંયા માઈનસ લેશું ત્યારે આખા પદાવલી છે મને એવું છે બીજા પદમાં કૌંસમાં તો 5 a માઈનસ 2 b માઈનસ 7 c કૌંસ ખુલ્લો ઓકે જ્યારે માઈનસ લઈએ ત્યારે આખા પદાવલી છે મને એવું છે કૌંસમાં ઓકે હવે શું આવશે 5 a પ્લસ 2 b માઈનસ 7 c બીજો ગયો 5 a કૌંસ છે કૌંસની બહાર માઈનસ ચિહ્ન છે માટે કૌંસમાં ચિહ્ન શું થઈ જશે વિદ્યાર્થી વિરોધી પછી એનાથી